નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં. 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે કે વિશ્વ મહિલા દિન. મહિલા ભાભી, બહેન, દીકરી બધા જ સ્વરૂપોમાં ઘરને સંભાળે છે. અને હવે જો 21મી સદીની વાત કરવામાં આવે ને તો ઘરને તો સંભાળે છે, પરંતુ ઘરનો ઉમરો ઓળંગીને ઓફિસને પણ સારી રીતે સંભાળે છે. પુરુષ પ્રાધાન્ય સમાજ છે તો પુરુષ પ્રાધાન્ય વ્યવસાય પણ છે કે જેમાં મહિલાઓ આ ક્યારેય નથી આવતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો મહિલાઓ આ પુરુષ પ્રાધાન્ય વ્યવસાયમાં આવી પણ ખરી, સફળ પણ થઈ. શું છે તેમની સફળતાના ફંડા? આ સંસ્થાઓમાં જતી હોઉં જે મને બોલાવે છે, ગામડે ગામડે બી જતી હોઉં છું, અને તેવી રીતે વકીલની બનતા જોડે ને જોડે આ પણ કામ ચાલુ રાખ્યું. આજે પુરુષ પ્રધાન ને બધું આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધેટ. અને યસ, મારું આઈટી નું ફિલ્ડ હતું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે મને પુરુષ કરતા વધારે બીંગ યંગ, યુ નો, વેન યુ ગો એન્ડ ટેલ કે તમે કંપનીના સીઈઓ છો, તો લોકો પહેલા આપણને આમ જુએ કે આ સીઈઓ કેવી રીતે આટલા યંગ માણસ. કારણ કે એ જમાનામાં સીઈઓ એટલે પેલા 40-45 વર્ષ પછી સીઈઓ બનાય. એટલે મને વધારે મોટો ચેલેન્જ એ હતો. બીજો મારા માટે ચેલેન્જ આઈટી ફિલ્ડ ઇટસેલ્ફ હતું, કારણ કે આઈટી વોઝ અ ન્યૂ ફિલ્ડ, એટલે લોકોને ખબર નહોતી પડતી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વેબસાઇટ, વેબ પેજ, ઇન્ટરનેટ, આ બધું. એટલે પુરુષ પ્રધાન સમાજમાં જો તો મને ઘણા લાભ થયા છે. લાભ કઈ રીતે? જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે લેટ અસ સે કે આપણે કોઈની, હું ફિલ્ડમાં, મને ફિલ્ડમાં ફરવાનું ગમે છે, ફિલ્ડમાં કામ કરું છું, લોકોને મળું છું, તો કોઈની એપોઇન્ટમેન્ટ લીધી હોય કોલ માટે, કે તો એના માટે મને એપોઇન્ટમેન્ટ જલ્દી મળી જાય. અને પેલું બહાર બીજા છોકરા હોય તો અડધો કલાક બેસાડે, મને તરત અંદર લઈ લે. એટલે દેટ વોઝ અ વેરી પોઝિટિવ પોઈન્ટ અબાઉટ ઇટ. સેકન્ડલી, મારું આઈએસપી નો બિઝનેસ હતો, એટલે મારે ધાબે ધાબે કેબલ ચાલતા હોય, ઇન્ટરનેટ વાયા કેબલ, બ્રોડબેન્ડ આઈએસપી. તો એમાં બી મને ફાયદો શું થયો કે આઈ વોઝ વર્કિંગ વિથ લોટ ઓફ હીરો, એ વખતે કેબલ ઓપરેટર જોડે કામ કરવાનું હોય, કારણ કે ધાબે ધાબે કેબલ ચાલતો. તો એમાં બી ફાયદો શું થયો, ઉલટું કેબલ ઓપરેટરોએ જેટલું આપણને માન સન્માન રિસ્પેક્ટ જે આપીને આપણું બેન બેન કરીને કામ થતું હતું, તો મને ઉલટું આઈ થિંક આ પુરુષ પ્રધાન સમાજ એ બધા મારા માટે ફંડાસ છે જે ઓબ્સોલીટ છે. આઈ રાધર ફીલ કે બીંગ ઇન ટુ પુરુષ પ્રધાન સમાજ વી વેર બેટર ટેકન કેર ઓફ, અમારી વધારે સંભાળ લેવાય છે. એટલે આઈ એમ વેરી કમ્ફર્ટેબલ યર. અને હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં બી મને લેડીઝ જ બનાવજો. સફળતા પ્લસ મહિલા ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. અને મહિલાઓમાં મેં જોયું છે કે સી, મહિલા સર્વેસ બી કહે છે કે મહિલા મલ્ટીટાસ્કિંગ કરે છે. મહિલાનું હ્યુમન રિસોર્સ બહુ, બીકોઝ દે આર વેરી કમ્પેન્શન, એટલે લોકો જોડે બહુ પ્રેમાલથી ને એ લોકોની પ્રોબ્લેમ સમજીને એ લોકો પાસે કામ કરાવે છે. બીજું, દે આર વેરી, એ લોકો પોતાના હક કરતાં વધારે એ લોકો એ લોકોની ફરજો અને જિમ્મેદારીઓ વધારે સમજે છે. જાણે કે લેટ અસ સે અગર મહિલા બિઝનેસમાં હોય છે તો એ એન્વાયરમેન્ટ પ્રતિ વધારે કામ કરે છે, યા એ આઈ સેડ હ્યુમન રિસોર્સ માટે કામ કરે છે, યા એ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ, બિઝનેસ પ્રેક્ટિસિસ, એ બધું સંભાળીને કામ કરે છે. ઇટ ટેક્સ ઓલ દેટ ઇન્ટુ કન્સિડરેશન. એટલે મારા માટે મહિલા એટલે આઈ મીન નથિંગ બટ વેરી બ્લેસિંગ ફોર ધ સોસાયટી. સી, એક તો મારે મહિલાઓને કહેવા માટે, એના કરતાં પહેલાં મારે એ લોકોના પેરેન્ટ્સને એક ચીજ કહેવી છે જે મારી ફેવરિટ છે કે તમે તમારી દીકરીઓને ભણાવો, બિકોઝ અગર એ ભણશે તો સ્વાવલંબી થશે, ને યુ નો, ગજવામાં 1000 રૂપિયા બી હશે તો એ શી કેન બી ઇન્ડિપેન્ડન્ટ એન્ડ શી કેન ફેસ ધ વર્લ્ડ, પોઈન્ટ નંબર 1. સેકન્ડલી, મારે એવું બી ખાસ કહેવું છે કે યુ નો, નોર્મલી વિલેજીસમાં સ્ટોરી સાંભળી હતી કે બેન ભાઈ એટલે તાંબાનો લોટો, ભાઈઓ એટલે તાંબાનો લોટો, જેને સાફ કરે તો એ ચમકે. તો મારે બહેનો માટે કેવું છે કે ભાઈ તાંબાનો લોટો તો બહેનો સોનાનો લોટો, ચમકતી જ રહેતી હોય ને એનો તો ભાવ વધતો જ રહેતો હોય. અને ફાઇનલી, મને જે બધી બહેનો માટે કેવું છે કે વોઇસ યોર ઓપિનિયન, તમે અત્યાચાર સહન ના કરો, તમને કંઈ લાગતું તો તમે કહો કે તમને શું લાગે છે. યા, એક ચીજ એ ઇમ્પોર્ટન્ટ છે કે રડીને ના કહેતા ભાઈ, કારણ કે આપણે રડીએ છીએ આપણી વીકનેસ થઈ જાય છે ને એને નેગેટિવ લેવાય છે. અને બહેનો, આપણે અગર આપણે અબલા નારી છીએ તો આપણે નારી બી છીએ. આપણા બહેનો એક વરદાન મળ્યું છે. આ આપણા માના 9 રૂપો છે. એક પ્રેમાળ રૂપ છે અંબામાનું, જે આપણે હંમેશા બતાવીએ છીએ ને, ગુડ. પણ હવે એક રૌદ્ર રૂપ છે કાલીમાનું, એ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બતાવવાની જરૂર છે. અને એનાથી શું, આપણે હજી લાઈફમાં ગ્રોથ થશે આપણી વુમેનનો. એટલે હેપી ઇન્ટરનેશનલ વુમેન્સ ડે. હા, તમારી વાત સાચી છે કે બહુ લાંબો ચોડો કોઈ માણસ હોય અને દંડો લઈને ફરતો હોય, પણ સમાજ બદલાયો છે અને સમાજ માટે ફક્ત દંડા લઈને ફરીથી જાણીએ છીએ. તો ચાલો જોઈએ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આ બધી મહિલાઓ મહિલાઓને શું સંદેશો આપી રહી છે. મહિલા તરીકે જન્મ લેવો એ ગૌરવની વાત છે, અને મહિલા તરીકે જીવન સાર્થક કરવું એના માટે એક મક્કમ નિર્ધાર કરવો જોઈએ. જે પણ વ્યવસાયમાં હઈએ, વ્યવસાયમાં ન હઈએ તો પણ, ઘરમાં રહેતા હઈએ તો પણ, એક નિર્ધાર સાથે, એક ખંત સાથે, અને બિલકુલ જીવનમાં હારવાનું નહીં,
નિરાશા વગર આગળ જ મીટ માંડીને ચાલવાનું એવો સંદેશ. વિલેજીસમાં સ્ટોરી સાંભળી હતી કે બેન ભાઈ એટલે તાંબાનો લોટો, ભાઈઓ એટલે તાંબાનો લોટો, જેને સાફ કરે તો એ ચમકે. તો મારે બહેનો માટે કેવું છે કે ભાઈ તાંબાનો લોટો તો બહેનો સોનાનો લોટો, ચમકતી જ રહેતી હોય ને એનો તો ભાવ વધતો જ રહેતો હોય. અને ફાઇનલી માને જે બધી બહેનો માટે કેવું છે કે વોઇસ યોર ઓપિનિયન, તમે અત્યાચાર સહન ના કરો, તમને કઈ લાગતું તો તમે કહો કે તમને શું લાગે છે. યા એક ચીજ ઇમ્પોર્ટન્ટ છે કે રડીને ના કહેતા ભાઈ, કારણ કે આપણે રડીએ છીએ આપણી વીકનેસ થઈ જાય છે ને એને નેગેટિવ લેવાય છે. અને બહેનો આપણે અગર આપણે અબલા નારી છીએ તો આપણે નારી બી છીએ. ઇન્ટરનેશનલ મહિલા દિને હું ગુજરાતની તમામ મહિલાઓને એક સંદેશો આપવા માંગુ છું કે બહેનો આપ આગળ આવો, આપણા ધ્યેય તરફ આગળ વધો અને ગુજરાતની અંદર મહિલાઓ